સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે ડીઝલ ભરેલ ટેન્કરની પાછળ ટ્રક ઘસી જતા ડીઝલ ટેન્કરના પંચર થઈ ગયું હતું, તો પંચર પડતા ડીઝલ રોડ પર વહેતું થયું હતું, તો મોતના મુખમાં ડીઝલ લેવા લોકોની પડાપડી પણ જોવા મળી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી ડીઝલ ભરેલ ટેન્કર નંબર JJ12Y9487 નંબરની ટેન્કર રોડ પર સાઈડમાં ઉભી હતી. તે દરમિયાન ફૂલ ફાસ્ટ અમદાવાદ તરફથી જ પાછળથી આવતી ટ્રક JJ18AZ5749ના ચાલકે પાછળથી આગળ ડીઝલ ભરેલ ઉભી રહેલ ટેન્કરને ટક્કર મારતા ટેન્કરમાં પંચર પડ્યું હતું, તો પંચર પડતા ડીઝલ રોડ પર વહેતું થયું હતું. તો અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુમાંથી તથા રોડ પર અવરજવર કરતા લોકો ડીઝલ લેવા દોડી ગયા હતા અને તે સાધન મળે તેમાં ડીઝલ લેવા માટે પડાપડી સાથે લાંબી લાઈનો જોવા મળી હતી. તો મોતના મુખમાં લોકો મફતનું ડીઝલની લાઈનમાં કોરોનાને ભૂલીને સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવાનું પણ ભૂલીને ડીઝલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતા પ્રાંતિજ PSI AJ ચાવડા તથા PSI SJ ગોસ્વામી સહિત પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ વિક્રમસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લોકોને ભગાડ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ હિંમતનગર ફાયરની જાણ કરતા પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને પાણીનો મારો ચાલુ કર્યો હતો. તો મોટી ઘટનાની જાણ પ્રાંતિજ મામલતદાર HP ભગોરા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટનાના બનાવ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. તો પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચાલુ કરીને ટ્રક અને ટેન્કરને છૂટા પાડવામાં આવ્યા હતા અને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા. સંજય રાવલનો રિપોર્ટ, SNI ન્યૂઝ, પ્રાંતિજ.